ન થવાના શું કારણો છે? તો એના 8 અવરોધ બતાવ્યા. ધ્યાન દે, કથા ફલરૂપ ન થવાના 8 અવરોધ છે. સૌથી પહેલું આવરણ, અધ્રડ જ્ઞાન, એટલે કે ઉપદેશમાં રહેતું જ્ઞાન. કેવલ અને કેવલ ઉપદેશમાં રહેતું જ્ઞાન. ઘણી વખત આપણે જાણીએ છીએ આ સત્ય છે, આ અસત્ય છે, પણ તો પણ સત્ય માટે આપણે પ્રવૃત્ત નથી થઈ શકતા, અસત્યને આપણે છોડી નથી શકતા. જાણીએ છીએ ભાઈ કોઈની બુરાઈ નિંદા ન કરવી જોઈએ, જાણીએ છીએ દુર્વ્યસન ન સેવવા જોઈએ, તો પણ મનુષ્ય એ જે જ્ઞાન છે એને આચરણમાં નથી લાવતો. કેવલ અદ્રઢ જ્ઞાન જેને કહેવાય. એક વાત ધ્યાનમાં રાખો, જ્ઞાન પ્રમાણે ક્રિયા કરો, નહીં તો ક્રિયા પ્રમાણે જ્ઞાન થઈ જશે. આનો વિચાર કરજો, ચિંતન કરજો. જ્ઞાન પ્રમાણે ક્રિયા કરો, નહીં તો ક્રિયા પ્રમાણે જ્ઞાન થઈ જશે. બીજું અવરોધ છે પ્રમાદથી કરેલું શ્રવણ. કથા આપણે સાંભળીએ છીએ, પરંતુ કેટલી સાવધાની છે, કેટલી એકાગ્રતા છે, બે ધ્યાનથી અહીંયા જોઈએ, અહીંયા નજર કરી, ત્યાં જોયું, એના લીધે કથા ફલરૂપ નથી થતી. ત્રીજું છે સંદિગ્ધ મંત્ર, એટલે ગુરુ પરંપરાથી, મંત્રથી આપણે દીક્ષિત નથી થયા, મંત્ર આપણને નથી મળ્યો. જે ગુરુ પરંપરા જે છે એના દ્વારા આપણે દીક્ષિત નથી થયા. તો જ્યાર સુધી એ ગુરુ દ્વારા મંત્ર આપણને ન મળે, જ્યાર સુધી એ બ્રહ્મ સંબંધ, આત્મનિવેદન, નામ નિવેદન જીવને ન થાય, ત્યાર સુધી પણ કથા ફૂલતઃ, પૂર્ણતઃ ફલરૂપ નથી બનતી. ચોથું બતાવ્યું વ્યગ્રચિત્તથી કરેલું શ્રવણ. પાંચમો અવરોધ છે અવૈષ્ણવ દેશમાં નિવાસ કરવાથી, એટલે જ્યાં ભક્તો નથી એવા સ્થાનમાં રહેવાથી. છઠ્ઠું છે કુપાત્રને આપેલું દાન. જે કુપાત્ર છે, જે પાત્ર નથી, જે સદાચારી નથી, એને જે ભોજનમાં કરાવવામાં આવતું જે શ્રાદ્ધ જે છે, જે શ્રાદ્ધમાં જે ભોજન કરાવીએ છીએ, પણ જે પાત્ર ન હોય એને ભોજન કરાવીએ, તો એના લીધે પણ કથા ફલરૂપ નથી થતી. અશ્રૌત્રિયને કરેલું દાન, સાતમું આવરણ છે. જે બ્રહ્મનિષ્ઠ નથી એવા બ્રાહ્મણને કરેલું દાન, જે અશ્રૌત્રિય છે, જે કેવલ જાતિથી બ્રાહ્મણ છે પણ સંસ્કારથી, કર્મથી જેની અંદર બ્રાહ્મણત્વ નથી, અને એવા બ્રાહ્મણને આપેલું દાન, એ પણ કથામાં અવરોધ રૂપ છે. એટલે ઋષિઓએ તો કહ્યું કે જન્મના જાયતે શુદ્ર સંસ્કારા દ્વિજ ઉચ્યતે. જન્મથી તો દરેક વ્યક્તિ શુદ્ર છે, પણ મનુષ્ય ચાહે તો પોતાના સંસ્કારથી, પોતાના સુકર્મોથી એ બ્રાહ્મણત્વને પ્રાપ્ત કરી શકે છે. અને એવા ઘણા ઇતિહાસમાં ઘણા એવા એક્ઝામ્પલ, કથાઓ આપણે જોઈ શકીએ છીએ. હવે રાવણને જુઓ, હતો બ્રાહ્મણ કુલમાં લેકિન રાક્ષસ બન્યો. અને એવા ઘણા બધા અસુરો હતા, નિમ્નહીન જાતિમાં એમના જન્મ થયા હતા, પણ પોતાના સંસ્કારના લીધે બ્રાહ્મણ થયા, એવા ઘણો ઇતિહાસ આપણા ધર્મશાસ્ત્રોમાં મળે છે. તો જે કર્મથી બ્રાહ્મણ નથી, જે દુરાચારી છે, બ્રહ્મ જાનાતિ બ્રાહ્મણઃ, જો બ્રહ્મ કો જાને વો બ્રાહ્મણ. આજ કઈ બાર દેખતે હૈ તો બડા દુઃખ હોતા હૈ, બ્રાહ્મણ ગલત ગલત પદાર્થો કા સેવન કરતે હૈ, તમાકુ ને એવા એવા વ્યસનોને સેવન કરે, ને એ જોઈને મન બહુ વ્યથિત થઈ જાય. બ્રાહ્મણો સે મુખ માસિત, જ્યાં એવી વાત કરવામાં આવી છે, એ ભગવાનનો મુખારવિંદથી પ્રગટ થયા છે બ્રાહ્મણ, પણ એ પોતાના એવા દુર્વ્યસન દુરાચરણના લીધે પછી એ બ્રાહ્મણ કહેવાના લાયક પણ નથી. અને એ એવા બ્રાહ્મણને આપવું એ પણ એક પ્રકારનો અપરાધ છે. એટલે અહીંયા અશ્રોત્રિયને આપેલું દાન,
અને આઠમું આવરણ બતાવ્યું કે અનાચાર યુક્ત કુલ, જે ઘર પરિવારમાં સદાચાર નથી, અનાચાર છે, એવા ઘરમાં નિવાસ કરવાથી કથા ફલરૂપ નથી થતી. તો આઠ અવરોધ છે અને કથા ફલરૂપ થવાના ચાર વાતો એ કથા ફલરૂપમાં ઉપકારક છે. ચાર બાતે ઉપકારક હૈ. પહેલી, ગુરુ કે વાક્ય મેં વિશ્વાસ, શિક્ષા દેને વાલે ગુરુ, દીક્ષા દેને વાલે ગુરુ, ઉસમેં વિશ્વાસ રખના, સ્વયં મે દીન ભાવ, ભગવ ભાવ, બંધન સે છૂટને કી ઈચ્છા, એક દૈન્ય ભાવ જીવમાં હોય, આ ભાવ કથામાં ઉપકારક છે. મનના દોષો પર જય પ્રાપ્ત કરવું, સંકલ્પ વિકલ્પ મલિનતા કપટતા લોલુપતા આદિ. અને ચોથું, કથામાં નિશ્ચલ મતિ, નિત્ય પ્રતિ સમજપૂર્વક કથાનું શ્રવણ સ્મરણ કરવું, કથા માટે દ્રઢતા. આ ચાર વાતો કથા માટે ઉપકારક છે. તો આ શ્રીમદ ભાગવતના મહાત્મા કથાના માધ્યમથી ધંધુકારીનો ઉદ્ધાર થયો એ કથાનું વર્ણન કરવામાં આવ્યું. આગળ મહાત્મ્યમાં ભાગવતની શ્રવણ વિધિ આદિનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. વક્તા શ્રોતાના લક્ષણો, વક્તા કેવો હોવો જોઈએ, વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત, વક્તાના લક્ષણ બતાવવામાં આવ્યા. ક્યાં કથાનું શ્રવણ કરવું, કેટલું ધન એમાં લગાવવું જોઈએ, એ બધી ચર્ચા વિધિ વિધાન અહીંયા મહાત્મ્યમાં કરવામાં આવ્યા છે. એની સાથે જ આવો અહીંયા આપણે આ મહાત્મને અહીંયા જ વિરામ આપીને શ્રીમદ ભાગવતમાં પ્રવેશ કરીએ. પ્રથમ સ્કંધમાં આપણે બધા પ્રવેશ કરીએ. શ્રી ભાગવત ભગવાન કી જય. પ્રથમ સ્કંદ શ્રીનાથજીનું દક્ષિણ ચરણ. શ્રી વલ્લભાચાર્યજીએ જે ભાગવતના દ્વાદશ સ્કંદ જે છે શ્રીનાથજીના એક એક અંગ રૂપ એને બતાવ્યા છે. દ્વાદશાંગો વૈ પુરુખઃ જે શાસ્ત્રો કહે છે કે 12 અંગવાળા ભગવાન છે. તો આ જે ભાગવતના જે 12 સ્કંદ એ શ્રીનાથજીના ઠાકોરજીના 12 અંગ છે. એટલે પ્રથમ સ્કંદ એ શ્રીનાથજીનું ચરણારવિંદ, દક્ષિણ ચરણારવિંદ. પ્રથમ સ્કંદ એટલે કે અધિકાર લીલા, 19 અધ્યાય. અધિકારનું વર્ણન કરવામાં આવ્યું છે. અહીંયા પ્રારંભમાં 3 પ્રકારના વક્તા, 3 પ્રકારના શ્રોતા, હીનાધિકારી, મધ્યમાધિકારી ને ઉત્તમાધિકારી. સૂત અને શૌનક આદિ જે ઋષિઓ છે એમને હીનાધિકારી બતાવ્યા, નારદજી વ્યાસજી એને મધ્યમાધિકારી બતાવ્યા, અને શ્રી સુખદેવજી મહારાજ અને પરીક્ષિતજી એ ઉત્તમાધિકારી છે. એનું કારણ છે, કારણ કે આ શૌનક આદિ ઋષિઓ જે યજ્ઞ કરી રહ્યા છે એ યજ્ઞમાં એમને વચ્ચે વચ્ચે જે સમય મળતો તો એમણે વિચાર્યું કે આ સમય ખાલી સમય છે તો કેમ ની કથાને સાંભળીએ. એટલે વચ્ચે સમય મળે છે એટલે કથાનું શ્રવણ કરી રહ્યા છે. કથા માટે પૂરી નિશ્ચલ મતિ નથી એટલે હીના અધિકારી. પછી કથા ફલ પણ એને એવું જ આપે, ચાલો કલાકનો સમય છે કથામાં જઈને બેસી આવીએ, 2 કલાક છે કથામાં જઈને બેસી આવીએ, અને એક સ્પેશિયલી કથા માટે સમય કાઢે. બંને ભાવનાઓમાં ફરક છે ને. નારદજી અને વ્યાસજી એમને પણ પૂર્ણ વૈરાગ્ય નથી, સમાજની પણ ચિંતા છે,
અને શ્રી સુખદેવજી પરીક્ષિતજી કથા માટે નિશ્ચલ મતી, દ્રઢતા, પૂર્ણ વૈરાગ્ય એટલે ઉત્તમાધિકારી. તો જેનો જેવો અધિકાર, અધિકાર એટલે પાત્રતા, એનું એવું ફલ, આ તો કલ્પ વૃક્ષ છે, અને જેનો જેવો અધિકાર છે એ પ્રમાણે એને ફલ મળે છે. તો આવો પ્રથમ સ્કંદના પ્રથમ શ્લોકના આપણે દર્શન કરીએ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત શ્ચાર્થેષ્વભિજ્ઞસ્વરા તેને બ્રહ્મરદાય આદિકવયે મુહ્યન્તિ યત્સૂરય તેજો વારિમૃતાં યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકં સત્યં પરમ ધીમહિ સત્યમ્યં પરમ ધીમહિ સત્યમ્યં પરમ ધીમહિ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતશ્ચાર્થેષ્વભિજ્ઞસ્વરા જકારથી જન્મ શબ્દથી ભાગવતનો પ્રારંભ થયો. ભાગવતનો પ્રથમ શબ્દ છે જન્મ અને ભાગવતનો અંતિમ શબ્દ છે પરમ. નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમન સ્તમ નમામી હરિમ પરમ. એટલે પહેલો શબ્દ જન્મ, અંતિમ શબ્દ પરમ. એટલે મનુષ્યનો જન્મ તો થયો, પણ હવે પરમ તત્વ કઈ રીતે પ્રાપ્ત થઈ શકે, એ પરમ તત્વ સુધી પહોંચવાની યાત્રા એટલે કે શ્રીમદ ભાગવતી યાત્રા. કોઈ પણ ગ્રંથના પ્રારંભમાં નિયમ અનુસાર એમ કોઈ પણ ગ્રંથકાર, શાસ્ત્રકાર જ અક્ષરથી પ્રારંભ ન કરે, કારણ કે જ અક્ષર દગ્ધતા વાચક, જ અક્ષરને દગ્ધતા વાચક બતાવવામાં આવ્યું છે. જેમ વેદસ્તુતિ છે, જેમ ગોપી ગીત છે, જયતિ તેધિકમ જન્મના વ્રજ, ત્યાં જથી પ્રારંભ કર્યો, કારણ કે ગોપીઓના હૃદયમાં દગ્ધતા છે. એમ વ્યાસજીએ પણ જથી પ્રારંભ કર્યો, કારણ કે વ્યાસજીના હૃદયમાં પણ દગ્ધતા હતી. એટલે આ શ્રીમદ ભાગવત એ વિયોગ શાસ્ત્ર છે, શ્રીમદ ભાગવત ગીતા એ યોગ શાસ્ત્ર છે, અને શ્રી રામાયણ એ પ્રયોગ શાસ્ત્ર છે. ક્યોંકિ વ્યાસજી કે વિયોગ સે વિષાદ સે ये श्रीमद भागवत प्रकट हुआ है. परम तत्व अलौकिक धन नी प्राप्ति त्यारे ज थाय के जारे जीव ना हृदय में विषाद जागे. जेम अर्जुन ने विषाद थयो, गीताजी प्रकट थया, गोपीओ ने पण विषाद थयो, गोपी गीत ना माध्यम थी प्रभु ने प्रकार लगावी ने पछी प्रभु સાક્ષાત મન્મથ મન્મથ રૂપથી પ્રગટ થયા ગોપીઓના મંડળમાં. વિષાદ જરૂરી છે, એટલે જ પુષ્ટિ પરંપરામાં, વાર્તા પ્રસંગોમાં, વચનામૃતોમાં આવે છે કે યહ માર્ગ અત્યંત તાપ ક્લેશ કો હૈ, વિરહ કો માર્ગ હૈ, યહ પુષ્ટિ માર્ગ હાંસી ખેલી કો માર્ગ નહી. આવા વચનામૃતો મળે છે. અત્યંત આરતી જોઈએ, તાપ જોઈએ, વિરહ જોઈએ,
જે પુષ્ટિ પરંપરામાં જે આ જે બ્રહ્મ સંબંધની જે દીક્ષા છે વૈષ્ણવો, એ શુર છે. એ એક પ્રકારનો જે વિષાદ, જે વિરહ આપણી અંદરથી નદારત થઈ ચૂક્યો છે, નષ્ટ થઈ ચૂક્યો છે, એ વિરહ ભાવના પ્રગટ કરવા માટે જ તો બ્રહ્મ સંબંધ લેવામાં આવે છે. કારણ કે જ્યાર સુધી જીવને અંદર ભગવદ મિલનની આરતી નથી થતી, ત્યાર સુધી ભગવદ કૃપાનો અનુભવ જીવને થતો નથી. એટલે પુષ્ટિ પરંપરામાં જે દીક્ષાનો જે પ્રકાર છે એમાં વિરહ ભાવ બતાવવામાં આવ્યો છે. એ જ તો બોલ્યું છે, પ્રભુ કરોડો વર્ષ થઈ ગયા અને એ કરોડો વર્ષ થઈ ગયા પછી આપથી અમે વિખૂટા પડ્યા, અને વિખૂટા પડ્યા પછી જે તાપારતી નષ્ટ થઈ ગઈ, એવો હું જીવ, એ ત્યાં વિરહ ભાવ બતાવવામાં આવી છે. તો એ વિયોગ, એ વિરહ ભાવ એ આવશ્યક છે. અહીંયા વ્યાસજીના હૃદયમાં વિષાદ હતો, દગ્ધતા હતી, એટલે ભાગવતનો પ્રારંભ પણ જ અક્ષરથી કર્યો. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ, જન્માદ્યસ્ય યતઃ, એટલે બ્રહ્મસૂત્રના બીજા સૂત્રથી વ્યાસજી ભાગવતનો પ્રારંભ કર્યો છે. બ્રહ્મસૂત્રનો પહેલો સૂત્ર છે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા, બીજો સૂત્ર છે જન્માદ્યસ્ય યતઃ. પ્રથમ સૂત્રથી ભાગવતનો પ્રારંભ નથી થયો, બીજા સૂત્રથી વ્યાસજીએ ભાગવતનો પ્રારંભ કર્યો છે. મતલબ કારણ કે તમારી અંદર જિજ્ઞાસા હોય તો તમે કથામાં આવીને બેસો, જિજ્ઞાસા હો તો કથામાં આકર બેઠીએ. ઇસલિયે દૂસરે સૂત્ર સે પ્રારંભ કિયા, ક્યોંકિ યે બહોત હી ભાગવત, યે પરમહંસો કી સંહિતા હૈ, યે સાધારણ ગ્રંથ, સાધારણ શાસ્ત્ર નહીં હૈ. શ્રીમદ ભાગવત પુરાણ તિલકમ, ઇસકો તો પુરાણ તિલક કહા ગયા. પ્રત્યક્ષ કૃષ્ણ એ વહી, સાક્ષાત શ્રી કૃષ્ણનું જ સ્વરૂપ છે. એટલે તો આપણે આમની આરતી ઉતારીએ છીએ, આમને પૂજન થાય છે. બાકી બીજા ઘણા બધા ગ્રંથો છે, સદગ્રંથો, એમની આપણે આરતી નથી ઉતારતા, એમની સ્થાપના પૂજન વિધિ નથી કરતા, લેકિન શ્રીમદ ભાગવતની કરીએ છીએ. કારણ કે ભાગવત સ્વરૂપ જ છે. પરમહંસોની સંહિતા છે, એટલે જિજ્ઞાસા હોય, શ્રવણની ઈચ્છા હોય, તડપ હોય, લાલસા હોય તો કથામાં આવીને બેસો. કથામાં આવવાના, કથાને શ્રવણ કરવાના ઘણા લોકો અલગ અલગ ભાવો સાથે કથામાં આવતા હોય. કોઈ વ્યવહાર બુદ્ધિથી આવે, કોઈ કથામાં ધી સે આતા હૈ, કોઈ બુદ્ધિ સે આતા હૈ, કોઈ લોકાન બુદ્ધિ સે આતા હૈ, કોઈ વ્યવહાર બુદ્ધિ સે આતા હૈ. કથામાં આવવાના ઘણા પ્રયોજન છે, પણ મુખ્ય વાત જિજ્ઞાસા હોય તો કથામાં આવો. ખાલી ખાલી મોઢા દેખાડવા માટે આવવાનો મતલબ નથી, ચાલો બાજુમાં જ કથા ચાલે છે તો જઈ આવીએ, ના એવી રીતે નહીં. તો પછી એ કથા, એનું જે ફલ, એનો અનુભવ તમે પૂર્ણ રીતે કરી નહીં શકો. હા, આપણા પરિવારની સગા સંબંધીની કથા છે, ચાલો જઈને બેસી આવી, બે દિવસ એટેન્ડ કરી લઈએ, મોઢું દેખાડી લઈએ. વ્યવહાર બુદ્ધિ કોઈ વિધિથી સાંભળે, બા બાપુજી કહી ગયા કથા સાંભળવી જોઈએ, મોક્ષ મળે, એટલે કથામાં આવીને બેસી ગયા. ઘણા કારણો હોય કથામાં આવવાના. ચાલો બે કલાકનો સમય છે, જઈને બેસી ગયા, નહીં. કથા માટે જિજ્ઞાસા આવશ્યક છે, કથા માટે પ્રેમ આવશ્યક છે. કૃષ્ણ કો પાના કઠિન નહીં હૈ, લેકિન કૃષ્ણ પ્રેમ કો પાના કઠિન હૈ. કૃષ્ણ તો શિશુપાલને ભી પાય, કૃષ્ણ તો કંસે પણ એમના દર્શન કર્યા, પણ શું ન મેળવ્યું? ભગવદ પ્રેમ, એની પ્રાપ્તિ ન થઈ. તો આ શ્રીમદ ભાગવત પ્રેમ હોય, જિજ્ઞાસા હોય,
આત્મમંથન કરવાની ઈચ્છા હોય, અંતઃ ચક્ષુ ખોલવાની ઈચ્છા હોય, એ ભાવથી કથામાં આવીને બેસો. એટલે અહીંયા આ બીજા સૂત્રથી ભાગવતનો પ્રારંભ વ્યાસજી કરી રહ્યા છે કે જે આ જગતના ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયના જે કારણભૂત છે, જે આ જગતના અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે, જેના સ્વરૂપને હરેક કોઈ જાણી નથી શકતું, મોટા મોટા પંડિતો પણ જેના સ્વરૂપ જેની લીલાઓને જોઈને મોહિત થઈ જાય છે, પણ જે પોતાની કૃપા દ્રષ્ટિ દ્વારા એ મોહને દૂર કરે છે, એવા સત્ય સ્વરૂપ શ્રી કૃષ્ણનું અમે ધ્યાન ધરીએ છીએ. સત્યમ પરમ ધીમહિ, એ સત્યનું અમે ધ્યાન ધરીએ છીએ. જો અહીંયા આ સત્ય પદમાં સ્પષ્ટ રૂપથી બતાવ્યું કે સત્ય એટલે કોણ, સત્ય એ શ્રી કૃષ્ણનું જ એક નામ છે. શ્રુતિ કહે છે કે બ્રહ્મણો નામ સત્યમ ઇતિ, સત્ય એ બ્રહ્મનું એક નામ છે. અને એ સત્ય શબ્દની આગળ પરમ શબ્દનો પણ પ્રયોગ કરવામાં આવ્યો, એટલે પરબ્રહ્મ શબ્દ થયો. પરબ્રહ્મ કોને કહેવાય? મહાભારતમાં એની વ્યાખ્યા કરવામાં આવી. કૃષિર ભૂવાચકઃ શબ્દો નશ્ચ નિવૃત્તિ વાચકઃ તયોરેક્યં પરબ્રહ્મ કૃષ્ણ ઇત્યભિધીયતે. કૃષિર ભૂવાચકઃ શબ્દો નશ્ચ નિવૃત્તિ વાચકઃ, કૃષ્ણ જે શબ્દ છે એ કૃષ્ણમાં કૃષ્ણ એ સત્તાવાચક છે, ણ એ આનંદવાચક છે, એટલે આનંદ પણ જેની સત્તા છે એ કૃષ્ણ, એ પરબ્રહ્મ. અને એકમ બ્રહ્મ દ્વિતીય નાસ્તિ, એ એક જ બ્રહ્મ છે, એ પરબ્રહ્મ શ્રી કૃષ્ણનું ધ્યાન. એ પરબ્રહ્મ કહો, સત્ય કહો, આનંદ કહો, કૃષ્ણ કહો, લેકિન વો એક હી હૈ. ઘણા લોકો આ સત્યમ પરમ ધીમહી જે પદ છે એને કોઈ શિવ પરક લેતા